નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ સિનિયર કેજી માં વિષય ગુજરાતી ભણીશું. હવે તમે ઓક્ટોબર અને નવેમ્બર માસનું પાઠ્યપુસ્તક લઈ લો, એમાં પેજ નંબર 20 ખોલો. 20 નંબરનું પેજ ખોલશો એટલે તમને આ પ્રમાણેના પેજ દેખાશે, આ પ્રમાણેનું પેજ દેખાશે. હવે ખોલ્યું તમે બાળકો 20 નંબરનું પેજ? ચલો વિદ્યાર્થી મિત્રો, તમે પેન્સિલ અને રબર લઈ લો. લીધી તમે પેન્સિલ? ચલો આપણે સૂચના વાંચીએ. કખોડો વત્તા ઉ બરાબર કુ, કને દીર્ઘ કુ છે. કુ થી ગ્નુ બોલો અને લખો. તો આપણે પહેલા હસ્વ કુ શીખી ગયા હતા બાળકો. હસ્વ કુ સાતળ સાત જેવો આવે, જો આ કને હસ્વ કુ છે અને આ કને દીર્ઘ કુ. આ કુમાં ઉતરડાનો ઉ આવે, આ કુમાં ઊનનો ઉ આવે. બાળકો સમજણ પડી? બે કુ છે પણ આમાં ક ખોડો વત્તા ઉ, આમાં ઉતરડાનો ઉ આવે. આ ક ખોડો વત્તા ઉ, આમાં ઊનનો ઉ આવે. આ હસ્વ છે, આ દીર્ઘ છે. સમજણ પડી હસ્વ અને દીર્ઘમાં? ચલો કખોડ વત્તા ઉ બરાબર કુ, અથવા તો ક અધિક ઉ બરાબર કુ. ઉ કખોડ વત્તા ઉ બરાબર કુ, ખખોડ વત્તા ઉ બરાબર કુ, અથવા તો એમ પણ બોલાય કે ક અધિક ઉ બરાબર કુ. સમજણ પડી બાળકો? ચલો હવે આ નીચે ચિત્ર જોઈએ. પહેલું ચિત્ર છે ફૂલ. ફને દીર્ઘ ફૂલ, આખો શબ્દ વાંચવાનો હવે ફૂલ. આ બીજું ચિત્ર સામે દેખાય છે બાળકો, સૂરજ. સને દીર્ઘ સુરજ, આખું વાંચે સુરજ. ત્રીજું ચિત્ર છે કબૂતર. તો ક બને દીર્ઘ બુ ત ર, આખું વાંચે શબ્દ કબૂતર, કબૂતર. સમજણ પડી? આ પ્રમાણેના આપણે શબ્દ વાંચતા શીખવાનું છે. હવે આપણે કુથી કુથી ગ્નુ બોલતા શીખવીશું. એ દીર્ઘ વાળું કુથી ગ્નુ છે. તો તમે પેન્સિલ લઈ લો અને મારી સાથે બોલતા જાઓ અને લખતા જાઓ. તો ચલો મારી સાથે બોલો. કને દીર્ઘ કુ, આ જુઓ તમે. અહીં બાળકો હું તમને પહેલી લીટીમાં બતાડું છું કે આ તમારે જે વચ્ચે બે લીટી છે, એક બે ત્રણ ચાર, તો બીજી લીટી થી ત્રીજી લીટી સુધીમાં કુ લખવાનો છે અને જે છેલ્લી બે લીટી છે એમાં એની અંદર જ દીર્ઘ કરવાનું છે. ખને દીર્ઘ કુ, મૂળાક્ષર બે લીટીને અડાડીને જ લખો બાળકો. ગને દીર્ઘ ગુ, ઘને દીર્ઘ ગુ, ચને દીર્ઘ ચુ, છને દીર્ઘ છુ, જને દીર્ઘ જુ. જો બાળકો, મારા દીર્ઘ બધા જ આ બે લીટીની વચ્ચે અંદર જ છે. તમારે પણ જ્યારે ચોપડીમાં તમે લખો ત્યારે આ પ્રમાણેનું જ લખવાનું છે ને, આ પ્રમાણે બતાડ્યું પ્રમાણે જ તમારે લખવાનું રહેશે બાળકો. આ પહેલી લાઈન તમારે લખાઈ ગઈ હશે. કને દીર્ઘ કુ, ખને દીર્ઘ કુ, ગને દીર્ઘ કુ, ઘને દીર્ઘ ઘુ, ચને દીર્ઘ છું, છને દીર્ઘ છું, જને દીર્ઘ જુ. ચલો અહીંયા જને દીર્ઘ જુ, ટને દીર્ઘ ટુ, ઠને દીર્ઘ ઠુ, ડને દીર્ઘ ડુ,
બીજો ચોક શા માટે વાપરું છું તમને ખબર પડે, કારણ કે તમારે યોગ્ય લીટીમાં તમારા મૂળાક્ષર લખાય તે માટે મેં બીજો ચોક વાપરું છું. ધને દીર્ઘ ઉડુ અણને દીર્ઘ અણુ તને દીર્ઘ તું. આટલે સુધી તમારું મારી સાથે લખાયું હશે, લખાયું ને બાળકો? ચાલો હવે નીચે જુઓ ત્રીજી લીટીમાં. થને દીર્ઘ ઉથુ ધને દીર્ઘ ઉદુ ધને દીર્ઘ ઉધુ નને દીર્ઘ ઉનુ અને દીર્ઘ ઉપુ અને દીર્ઘ ઉફુ બને દીર્ઘ ઉબુ. એટલે સુધી લખાયું છે તમારું મારી સાથે. ચલો આપણે ફરી બોલી જઈએ. ધને દીર્ઘ ઉથુ ધને દીર્ઘ ઉદુ ધને દીર્ઘ ઉધુ નને દીર્ઘ ઉનુ અને દીર્ઘ ઉપુ ફને દીર્ઘ ઉફુ અને દીર્ઘ ઉબુ ભને દીર્ઘ ઉભુ મને દીર્ઘ ઉમુ યને દીર્ઘ ઉયુ રને દીર્ઘ ઉરુ લને દીર્ઘ ઉલુ વને દીર્ઘ ઉભુ શને દીર્ઘ ઉશુ. આટલે સુધી તમારું લખાયું હશે. ચલો આપણે બોલી જઈએ ફરી. ભને દીર્ઘ ઉભુ મને દીર્ઘ ઉમુ યને દીર્ઘ ઉયુ અને દીર્ઘ ઉરુ લને દીર્ઘ ઉલુ અને દીર્ઘ ઉભુ શને દીર્ઘ ઉશુ. ચલો છેલ્લી લીટી જોઈએ. હવે શને ષટ્કોણ નો શ છે. શને દીર્ઘ ઉશુ શને દીર્ઘ ઉશુ અને દીર્ઘ અળને દીર્ઘ અળુ ક્ષને દીર્ઘ ક્ષુ જ્ઞને દીર્ઘ જ્ઞુ એટલે સુધી તમારું મારી સાથે લખાયું હશે. ચલો આપણે બોલી જઈએ. શને દીર્ઘ ઉષ્ણુ સુ સને દીર્ઘ સુ અને દીર્ઘ ઉ અળને દીર્ઘ અળુ ક્ષને દીર્ઘ ક્ષુ જ્ઞને દીર્ઘ જ્ઞુ. હવે નીચે સૂત્રમાં છે દીર્ઘ વાળા અક્ષર ઓળખી ગોળ કરો. તો આમાં પહેલું તમારે કરેલું છે જને દીર્ઘ જુ. તો આમાં આ થશે હ થશે સને દીર્ઘ સુ. આ તો ર રને કઈ નહીં છે અને અણને પણ કઈ નહીં અણ છે. તો આ થશે હ અને દીર્ઘ ઉ ઉ પછી ન નને કઈ નહીં ન છે મને કઈ નહીં મ છે. આખો શબ્દ વાંચીએ ઉ ન મ. ચલો અહીંયા વાંચીએ. આને થશે જનેકાનો જા નહીં થાય સને દીર્ઘ સુ થશે અને દને કઈ નહીં દ જા સુ દ થઈ ગયું. ચલો નીચે જુઓ બાળકો. એચ ડબલ્યુ ગુજરાતી પાના નંબર 21 નોટ અને ચોપડીમાં કરવું. આ 20 નંબરનું પેજ છે તે જ આપણે ચોપડીમાં કર્યું એ પણ તમારે નોટમાં કરવાનું અને પાના નંબર 21 પણ તમારે નોટ અને ચોપડીમાં કરવાનું બાળકો. સમજણ પડી ને? અને ના સમજણ પડે તો વાલીશ્રીની મદદથી આ કામ કરવાનું અને એચડબલ્યુ કરો ત્યારે વાલીને સાથે બેસાડીને જ કરવાનું અને બોલતું જવાનું અને કરતું જવાનું છે બાળકો. તો જ તમને સમજણ પડશે અને ઘરે વારંવાર રિવિઝન અને લખતું રહેવાનું છે બાળકો. સમજણ પડી ને? આવજો બાળકો.